કલિલમય દ્રાવણમાં અશુદ્ધિ કઈ કે જેને આપણે શુદ્ધ કરવાની, તો અશુદ્ધિ આપણને ખબર પડતી હોય તો તેને આપણે શુદ્ધ કરી શકીએ, અને એને શુદ્ધ કરવાની પદ્ધતિઓ ડાયાલિસિસ એટલે કે પારશ્લેષણ કહેવાય, નંબર બે વિધુ ડાયાલિસિસ, અને નંબર ત્રણ અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે કે સૂક્ષ્મ ગાળ. કદાચ પહેલી અને બીજી પદ્ધતિ જે કરી તે આપણે આની અંદર જોઈ લઈશું, પછી અલ્ટ્રા ફિલ્ટ્રેશન જોઈશું. પણ પહેલા સવાલ એ થઈએ કે અશુદ્ધિ કઈ એની અંદર, પહેલા તો એ સવાલ થઈએ કે અશુદ્ધ કલિલમય દ્રાવણ બનાવવા માટે, કલિલ દ્રાવણ બનાવવા માટે આપણે અત્યારે પેપ્ટીકરણની ના વિડીયોમાં આપણે જોઈ ગયા કે કલિલમય દ્રાવણ બનાવવા માટે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. બરાબર, આ વિદ્યુત વિભાજ્ય કલિલમય દ્રાવણ માટે અશુદ્ધિ છે. બીજું કે એમાં વળી કલિલમય દ્રાવણમાં બીજી પણ કેટલીક અશુદ્ધિઓ જોવા મળે છે. આ અશુદ્ધિઓ કલિલ સોલને એટલે કે કલિલમય દ્રાવણને અસ્થિર બનાવી દે. હવે પહેલી વાત તો સમજો કે હું એ વાત કરું કે સ્થિર અને અસ્થિર હું તે પહેલા બરાબર સમજી લો. ધારો કે આ તમારું દ્રાવણ છે અને આ અહીંયા તમારા કલિલ કણો છે, દેખાતું છે કે બરાબર કલિલ કણો, બ્લેક કલરના જે ટપકા મળ્યા એ કલિલ કણો છે. કલિલ કણો એટલે એને કહીએ વિક્ષેપિત કલા. અને આ જે પાણી છે, પાણી એને કહેવાય વિક્ષેપણ માધ્યમ. હવે આ કલિલ કણો જે ખરા તે છૂટા છવાયા જે તે જગ્યાએ અત્યારે જેવી રીતના દેખાય એવા છૂટા છવાયા દ્રાવણની અંદર છે, એક અહીંયા આવી રીતના છે, તો એ કલિલ કણો જે ખરા એ છૂટા છવાયા હોય તો એ કેવા ગણવામાં આવે? સ્થાયી. હવે જો એ દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય, બીજું કેટલીક બીજી અશુદ્ધિ પણ હોય, આવું કીધું, તો જો અશુદ્ધિ હોય તો આ વિદ્યુત વિભાજ્ય અને આ કેટલીક અશુદ્ધિઓ એ ભેગી થઈને આ કલિલ કણોને જે તે જગ્યાએ રાખવાની જગ્યાએ શું કરે, તો આ બધા કલિલ કણોને નીચે બેસાડી દે અહીંયા, એટલે ભેગા કરી નાખે. એટલે ભેગા થઈ જાય તો એ ભેગા થઈ જવાની જે ઘટના, એને કહેવાય અસ્થાયી. એ કેવું બનાવી દીધેલું કહેવાય? અસ્થાયી બનાવી દીધેલું. ભેગા એટલે કલિલ કણો જે તે અવસ્થામાં જળવાઈ રહી તો જ એને કલિલ દ્રાવણ કહેવાય. એ કલિલ કણો ભેગા થઈને નીચે બેસી જાય તો મોટો અણુ બનાવી દે, જે 1000 નેનોમીટરની ઉપર ચાલ્યો જાય તો પછી એને કલિલ દ્રાવણ કહી શકાય નહીં. એટલે બરાબર સમજો કે સ્થાયી કોને કહેવાય અને અસ્થાયી. કલિલ કણો સ્થાયી હોય એનો મતલબ કે કલિલ દ્રાવણ કહેવાય, કલિલ કણો અસ્થાયી થઈ ગયા એમ કોઈ કે એનો મતલબ કે કલિલ કણો બધા ભેગા થઈને નીચે બેસી ગયા તો પછી એને કલિલ દ્રાવણ કહેવાશે નહીં. અને એ અણુ જે ખરો એ નીચે બેસી ગયા અને ભેગો થઈ ગયો, એ તો અણુનો વ્યાસ જે ખરો 1000 નેનોમીટરની ઉપર ચાલ્યો જાય, અને તો પછી એને આપણે કલિલ દ્રાવણ કહી શકીએ નહીં. એટલે કલિલ કણો સ્થાયી જ રહેવા જોઈએ, અસ્થાયી થવા જોઈએ નહીં. તો અહીંયા શું છે, જો આ અશુદ્ધિઓ કલિલમય દ્રાવણને કેવી બનાવી દે? અસ્થાયી બનાવી દે, એનો મતલબ કે ભેગા કરી નાખે, અને ભેગા કરી નાખે તો પછી કલિલ દ્રાવણ કહી શકાય નહીં. આ વાક્ય સમજવું જરૂરી. બીજું, અશુદ્ધિઓ કઈ આવેલી છે? તો કે કલિલમય દ્રાવણ બનાવવા માટે એમાં અલ્પ પ્રમાણમાં આપણે શું
વાપરીએ વિદ્યુતી બાજુ ઉમેરીએ તો વિદ્યુતી બાજુની એ પણ એક અશુદ્ધિ છે અને બીજી કેટલીક નાની નાની અશુદ્ધિઓ એની અંદર આવેલી હોય જેને આપણે દૂર કરવી પડે. હવે એ દૂર કરવા માટે આપણે કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરતા હોય, ડાયાલિસિસ અથવા પાર્શલેશન, વિદ્યુત ડાયાલિસિસ અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન. તો આવી પદ્ધતિઓ જે કરી તે ઉપયોગમાં લેવાતી હોય. હવે અલ્પ પ્રમાણમાં જે વિદ્યુત વિભાજ્ય લીધેલું છે આપણે એની અંદર, એ વિદ્યુત વિભાજ્ય જો વધારે પ્રમાણમાં લઈએ, ધારો કે આ અલ્પ પ્રમાણમાં લીધેલ વિદ્યુત વિભાજ્ય, અલ્પ પ્રમાણમાં લીધેલ વિદ્યુત વિભાજ્ય કેમ આપણે અલ્પ પ્રમાણમાં જ લીધેલું હશે? તો કે અલ્પ એટલા માટે લઈએ, અલ્પ પ્રમાણમાં લીધેલ વિદ્યુત વિભાજ્ય જો વધારે લેવામાં આવે, એટલે અલ્પની જગ્યાએ વધારે લેવામાં આવે, લેવામાં આવે તો સ્કંદન પ્રેરે, સ્કંદન પ્રેરે. સ્કંદન એટલે શું? તો કે કણોને ભેગા કરના, કે ભેગા કરીને એક જગ્યાએ બેહાડી દે, એટલે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ પણ લઈ શકાય નહીં, બહુ ઓછું પ્રમાણ લે, અને તે ઓછું પ્રમાણ પણ આ કલિલમય કણો માટે શું છે? તો કે એ અશુદ્ધિ છે. જો લાંબો સમય એ અલ્પ પ્રમાણ ની અંદર રહે તો એ કલિલ કણોને ભેગા કરી દે, નીચે બેસાડી દે, તો તે ચાલે, અને વધારે પ્રમાણ તો ચાલે જ નહીં. વિદ્યુત વિભાજ્યનું કલિલ દ્રાવણ બનાવવા માટે વિદ્યુત વિભાજ્યનું વધારે પ્રમાણ લઈ શકાય નહીં. વધારે પ્રમાણ જો લેવું તો સ્કંદન થઈએ. સ્કંદન એટલે શું? તો કે સ્કંદન એટલે કલિલ કણોનું ભેગું થવું, એ મેં સમજાવી ગયેલો છું. કલિલ કણોનું ભેગું થવું એને સ્કંદન તરીકે ઓળખવામાં આવે. એટલે આ પ્રકારની અશુદ્ધિઓ જે ખરી એને શુદ્ધ કરવા માટે આપણે શું કરતા હોય? તો કે આવી કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય. હવે એ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે જોવાના ડાયાલિસિસ. ડાયાલિસિસ એટલે પાર્શલેષણ. હું જોવાના પાર્શલેષણ એ પહેલા જોવાના. તો પહેલી વાત આપણે કરવાના ડાયાલિસિસની, તે જોઈ લેજો બરાબર. પછી આપણે જોઈશું વિદ્યુત ડાયાલિસિસ, બરાબર. જોજો, તો પહેલા આપણે જોવાના ડાયાલિસિસ. ફર્સ્ટ નંબર આપણે જોવાના ડાયાલિસિસ. ભાઈ આ ડાયાલિસિસ શું છે? અથવા એને કહેવાય પાર્શલેષણ. ડાયાલિસિસ નો મતલબ એવો નથી, પ્રોસેસ મીનિંગ એનો એક જ અર્થ થાય. જેમ કે આપણે કેવું કે આપણે શરીરમાં કિડની ખરાબ થઈ ગયેલી હોય તો આપણે શું કરીએ? તો કે કિડની આપણા શરીરના મોટે ભાગના જે અશુદ્ધિઓ છે એને દૂર કરતી હોય. હવે એ જો બરાબર વર્ક નહીં કરે તો આપણે ડાયાલિસિસ કરાવવું પડે. એટલે કૃત્રિમ, એટલે બહારથી મશીનો દ્વારા આપણા શરીરની અશુદ્ધિઓ જે કરી તે બહાર કાઢવામાં આવે, પ્રોસેસને કહેવાય ડાયાલિસિસ. તે જ પ્રકારની કઈ ઘટના અહીંયા કરવામાં આવે એટલે એને પણ નામ આપેલું ડાયાલિસિસ. પણ આપણા શરીરમાં થતી પ્રક્રિયા એ ડાયાલિસિસ આ નથી, આ કલિલમય કણોનું શુદ્ધિકરણ છે. શું કહેવાય? કલિલમય કણોનું શું છે? શુદ્ધિકરણ. તો કલિલ દ્રાવણમાં અશુદ્ધિ કઈ છે? તો કે અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરી અને કેટલીક બીજી નાની નાની અશુદ્ધિઓ જે ખરી અંદર છે તો એને આપણે દૂર કરવાની છે. એ દૂર કરવા માટે આપણે શું કહીશું? તો કે બધું તો તમે જોતા જજો. અહીંયા હું એક ફિગર ડ્રો કરતો છું. એ ફિગર જે ખરી તે ખાસ કરીને તમને ખ્યાલ આપી દેશે આપણે, તો તમારે કઈ બીજું પેલું કરવાની જરૂર નહીં મળે. બહુ ધ્યાનથી જોજો. હા, એક ફિગર ડ્રો કરતો છું. એની અંદર પાણી છે, નિસ્યંદિત પાણી છે. શું છે? નિસ્યંદિત પાણી. હવે આ નિસ્યંદિત પાણીની અંદર અહીંયા એક હૂક કરેલું હોય, હૂક અંદર તમને તો બોટલ બતાવી છે, પણ મેં તમને કહું તો મેં કંઈક આ રીતના ડ્રો કરતો છું. આવી રીતના બહુ ધ્યાનથી જોજો. હવે આજે ખાલી કરી નાખો એવું, આ આટલું, એમાં પાણી નથી, આમાં કલિલ દ્રાવણ છે. શું છે? કલિલ દ્રાવણ. બહુ ધ્યાનથી સાંભળજો, કલિલ દ્રાવણ છે. હવે આ કલિલ દ્રાવણ આની અંદર ભરેલું છે, એક ટાઈપની શું છે, બોટલ કે પોટલી તમે લઈ લો, પોટલી શબ્દથી યાદ વધારે રહીએ. આ છે નિસ્યંદિત પાણી. શું છે? નિસ્યંદિત પાણી. અને નિસ્યંદિત પાણીમાં બી તમને રચના કરેલી હશે, અહીંયા તમને ખાલી જગ્યા કરેલી હશે, અને અહીંથી પાણી નીકળતું બતાવ્યું હશે, અને અહીંયા જરાક જગ્યા કરેલી હશે ત્યાંથી પાણી અંદર એન્ટર થાય, અહીંયાથી પાણી નીકળે, શુદ્ધ પાણી. આ કેવું પાણી છે? નિસ્યંદિત પાણી. નિસ્યંદિત પાણી એટલે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોતી નથી. હવે આ જે છે એ પોટલી જે ખરી એ શેનાથી બનાવેલી? તો કે એ અર્ધ પારગમ્ય પડદાથી બનાવેલી. અર્ધ પાર અહીંયા અહીંયા નહીં લખું, હું જરાક નીચે લખું.
અર્ધ પારગમ્ય પડદાથી બને, અર્ધ પારગમ્ય પડદો. હવે આ અર્ધ પારગમ્ય પડદો શેનો બનેલો હોય તો કે પાર્ચમેન્ટ પેપર, પેપર સેલોફેન પેપર, સેલોફેન પેપર, બટર પેપર, પ્રાણીઓના મૂત્રાશયની, પ્રાણીના મૂત્રાશયની કોથળી, મૂત્રાશયની કોથળી વગેરેનો બનેલો હોય એનો તો કે અર્ધ પારગમ્ય પડદો. હવે અર્ધ પારગમ્ય પડદો જે કરાયો એની અંદર, એની અંદર દ્રાવણ છે. દ્રાવણ છે એટલે આ રીતે ભાઈ કયું દ્રાવણ છે તો કે કલીલ દ્રાવણ છે. ધ્યાન આપજો કે હવે આ કલીલ દ્રાવણમાં એકચ્યુઅલી હોવાનું શું તે બરાબર ધ્યાન. કલીલ દ્રાવણમાં શું હોવાનું તો કે હું કહું કે પાણી એક તો હોવાનું, માધ્યમ તરીકે પાણી હશે. બીજું હશે કલીલ કણો, ત્રીજું હશે વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત વિભાજ્ય અને કેટલીક બીજી અશુદ્ધિ, કેટલીક અશુદ્ધિ. બરાબર ધ્યાન આપજો કે અહીંયા કેટલીક અશુદ્ધિ. બહુ સરળ અને સાદી વસ્તુની ચર્ચા કરી રહેલો છું તો કે ભાઈ કલીલ દ્રાવણ જે છે અહીંયા આમાં પોટલીમાં જે છે એમાં ખરેખર શું છે તો કે પાણી હશે એટલે એને વિક્ષેપણ માધ્યમ કહેવાય. કલીલ કણો હશે એની અંદર, કલીલ કણો હશે તો જ કલીલ દ્રાવણ કહેવાય ને. કોઈ બી નું કલીલ કણ, કોઈ બી કલીલ કણો હશે. વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ હશે, અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હશે અને કેટલીક અશુદ્ધિ હશે. એમાં અશુદ્ધિ આટલી જ વસ્તુ આપણા માટે આને દૂર કરવાની, આને શું કરવાની છે, દૂર કરવાની, દૂર કરવાની છે. બરાબર હવે એ છે અંદર આમાં પોટલીમાં છે અને મેં એને લટકાવ્યું છે. હવે એને એકચ્યુઅલી બોળેલું કહેવાય, બોળેલું કહેવાય એટલે આ પોટલી જે ખરી પાણીના ટચમાં છે, નિસંદિગ્ધ પાણીના ટચમાં છે. હવે એવું કહેવાય કે અર્ધ પારગમ્ય પડદાની એક ખાસિયત એ ફક્ત, અર્ધ પારગમ્ય પડદો ફક્ત એને શું કહેવાય, દ્રાવકને પસાર થવા દે, દ્રાવકને પસાર થવા દે, થવા દે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં, પસાર થવા દેશે નહીં. હવે બરાબર સમજો તો કે દ્રાવ્ય તરીકે મારી પાસે શું છે તો કે દ્રાવ્ય તરીકે કલીલ કણો. બહુ ધ્યાનથી, દ્રાવક તરીકે મારી પાસે શું છે તો કે પાણી. પણ પાણીમાં વિદ્યુત વિભાજ્ય અને અશુદ્ધિ, અશુદ્ધિ ઓગળેલી હોય, ઓગળેલી હોય. હું આજે લખું ને એ પ્રમાણે ડ્રો કરું તો આખી વાક્ય, આખું વસ્તુ જ તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નથી. આપણે ગોઠવી ગોઠવીને બી લખી જાય તો બી ચાલે. જોયું તો કે એ અર્ધ પારગમ્ય પડતો એ ફક્ત દ્રાવકને પસાર થવા દે, દ્રાવ્યને પસાર થવા દેશે ને. દ્રાવ્ય તરીકે મારી પાસે આ પોટલીમાં શું છે તો કે કલીલ કણો છે. દ્રાવક તરીકે શું છે તો કે પાણી. પણ પાણીમાં વિદ્યુત વિભાજ્ય અને અશુદ્ધિ શું છે, ઓગળેલી છે. એટલે પાણીમાં વિદ્યુત વિભાજ્ય અને અશુદ્ધિ ઓગળેલી, તો એનો મતલબ એવો થઈ ગયો કે આમાંથી કોણ નીકળશે તો કે પાણી નીકળી જશે એટલે દ્રાવક નીકળશે. દ્રાવક, પણ દ્રાવક સાથે સાથે કોણ છે તો કે વિદ્યુત વિભાજ્ય બી છે અને એમાં કેટલીક શું છે તો કે અશુદ્ધિ બી છે. એની અશુદ્ધિ બી છે એટલે એ અશુદ્ધિ બી સાથે શું થઈ ગયા, પાણીમાં આવી જશે. આ પાણીમાં આવી ગયા. હવે પાણી આપણે અહીંયા શું કરતા છે, એન્ટર કરતા છે, અહીંથી બહાર કાઢના, એટલે સતતપણે પાણીનો પ્રવાહ જે ખરો તે ચાલુ રહીને આમ નીકળી જાય. તો એને સાથે સાથે આમાંથી જે પાણી નીકળ્યું, દ્રાવક નીકળ્યું, એ દ્રાવક સાથે શું નીકળવાનું, વિદ્યુત વિભાજ્ય બી નીકળવાનું, અશુદ્ધિ બી નીકળવાનું. તો તે આમાંથી આમાં આવી જાય, આમાંથી આવે એટલે અહીંથી નીકળી જાય, ફરી પાછું અને જોઈ કાઢે આમાંથી નીકળી જાય ફરી પાછું. પણ એ ઘણી વખત શું થાય તો કે આ જે સેલોફેન, આ જે પોટલી છે એ પોટલીની અંદર પછી થોડા સમય પછી કલીલ કણો જ રહી જશે, પાણી બધું નીકળી જશે, ફક્ત કલીલ કણો જ રહી જશે. તો શું કરવાનું તો કે આ ખોલીને એની અંદર થોડું પાણી પાછું, નિસંદિત પાણી નાખી દેવાનું અને પાછું હલાવી નાખવાનું અને પાછું એની અંદર બોળી દેવાનું. એટલે પાછું કલીલ દ્રાવણ, પાછું પાણી નીકળી જશે. તો પાણી નીકળી જશે, કલીલ કણો રહી જાય, ત્રીજી વખત પાણી નાખો અને પાછું કલીલ દ્રાવણ બનાવવાનું, એની અંદર ડુબાડો, ડુબાડો એટલે ફરી પાછું દ્રાવક નીકળી જાય, એની અંદર વિદ્યુત વિભાજ્ય બી નીકળી જાય, અશુદ્ધિ બી નીકળી જાય અને અંદર રહી જાય કલીલ કણો. ત્રણ ચાર વખત એવું કરો તો ફક્ત જે કલીલ કણો રહી ગયા એ શુદ્ધ અવસ્થામાં, હવે એની અંદર નિસંદિત પાણી નાખો અને એને હલાવી નાખો, તમારું કલીલ દ્રાવણ જે કરો તે તૈયાર. અને વિદ્યુત વિભાજ્ય અને કેટલીક અશુદ્ધિઓ જે કરી છે શું થઈ જશે તો કે નીકળી જશે. આખી જ વાત મેં તમને કરી દીધી.
આખી જ વાત જે ખરી તે તમને અહીંયા પ્રોસેસ બતાવી દીધી અને આમાં થાય હું એ પણ ખબર પડી જાય. તમને બોટલ મૂકેલી છે અહીંયા પણ મેં પોટલી મૂકી છે, કેમ કે બોટલ સેલોફેન પેપરથી કે પાર્ચમેન્ટ પેપરથી બોટલ નહીં બનાવાય, તો બોટલ બનાવી તો અઘરું પડે, એટલે આવી રીતના તમે એક પોટલી ટાઈપ બનાવી દો તો તમને સરળતાથી ખબર બી પડી જાય અને એ નીચેથી પાણી જે કરું તે સતત. અને આ કેવું હોય ખબર સાહેબ, આ જે ખરું ને હાઇફન પદ્ધતિ કહેવાય, એમ એક એક જગ્યાએથી નળ જોડેલો હોય અને બીજી જગ્યાએથી પાઇપ છોડી દીધેલો, એટલે એક સાઈડથી પાણી આવ્યા જ કરે અને બીજામાંથી નીકળ્યા જ કરે, તો આને કહેવાય ડાયાલિસિસ. શું કહેવાશે? ડાયાલિસિસ. તમે વાંચશો એટલે તમને તરત જ ખબર પડી જાય હું કહેવા માંગે છે. હવે બીજો નંબર જે ખરો તે બી મેં તમને એની અંદર બતાવી દે, તો એટલા માટે કે જરાક બરાબર ધ્યાન આપો તમને ખબર પડી જશે. હવે આ જે પાત્ર છે એ જ પાત્રમાં હું તમને બીજી વસ્તુ બી સમજાવી દેવાનું. એક તો ડાયાલિસિસ તો સમજાવી દીધું, હવે વિદ્યુત ડાયાલિસિસ બી સમજાવી દેવાનું. તો કે વિદ્યુત ડાયાલિસિસ ની અંદર હોઈશું, તો કે અહીંયા જ હું ડ્રો કરતો છું. જોજો વિદ્યુત ડાયાલિસિસ ની અંદર પ્રોસેસ આની આ છે, બરાબર આની આ આ પાણી છે તમારી પાસે, અહીંયાથી એક હૂક કરીને અહીંયાથી એક પોટલી જે કરી તમે લટકાવેલી છે અને એની અંદર તમારું દ્રાવણ છે, કલિલમય દ્રાવણ છે. આ કલિલમય દ્રાવણ ધ્યાન આપજો અને આ દ્રાવણ છે. અહીંયા પદ્ધતિ બી તમારી તેની તેજ છે, અહીંથી પાણી આવશે, અહીંયાથી પાણી જે ખરું તે નીકળી જશે. આ જ પ્રોસેસ, આ જ પ્રોસેસ. પણ હું વિદ્યુત ડાયાલિસિસ કોને કહેવાય? શું કહેવાય? વિદ્યુત ડાયાલિસિસ. જોજો વિદ્યુત ડાયાલિસિસ. હવે આ વિદ્યુત ડાયાલિસિસ ની અંદર એકચ્યુઅલી થાય હું તો કે વિદ્યુત ડાયાલિસિસ ની અંદર છે ને તે બે વિદ્યુત ધ્રુવો મૂકી દેવામાં આવે આ રીતના, જે છે ને એનોડ કેથોડ વાળા. આ રીતના વિદ્યુત ડાયાલિસિસમાં બે, એક એનોડ અને હું મૂકી દેવામાં આવે કેથોડ. તો શું થાય ખબર છે? તો કે આમાં જે આ જે પાણી છે એમાં આ પાણી આમ આવવાનું, એ તો આપણે વાત કરી કે પાણી જે ખરું તે આમ આવવાનું, પાણીમાં આવવાનું. તો એ જે પાણી આવે એમાં આવવાનું, અહીંયા જે આવવાનું તે વિદ્યુત વિભાજ્ય. હું આવવાનું વિદ્યુત વિભાજ્ય. પણ માનો કે મારી પાસે વિદ્યુત વિભાજ્ય તરીકે એન એ પ્લસ અને સી એટલે કે NaCl છે. શું છે? NaCl. તો તમે જાણો કે એમાં શું હોવાનું? એન એ પ્લસ અને સીએલ માઇ. તો એન એ પ્લસ જે ખરો તે કેથોડ પર આકર્ષાઈ જાય અને સીએલ માઇનસ જે ખરો તે એનોડ પર આકર્ષાઈ જાય. તેને કારણે શું થાય? તો કે વિદ્યુત ડાયાલિસિસ થી શું થઈ જાય ખબર? વિદ્યુત ડાયાલિસિસ થી વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ ફટાફટ ખેંચાઈ જાય, કરંટ પાસ કરો ફટાફટ ખેંચાઈ જાય. અને આટલી બધી વાર નહીં લાગે કે આ બધી પાણી પસાર કરો, આ બધી નીકળે. આ જે પદ્ધતિ છે ધીમી પદ્ધતિ છે. આ પદ્ધતિ જે કરીને એની અંદર શું થાય? વિદ્યુત ડાયાલિસિસ થી વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ જે કરી તે એનોડ અને કેથોડ પર ફટાફટ આકર્ષાઈએ અને તરત જ 5-10 મિનિટમાં રિઝલ્ટ મળીએ અને અંદરની અશુદ્ધિ દૂર કરી શકાય ફટાફટ. તો આ કહેવાય વિદ્યુત ડાયાલિસિસ. વિદ્યુત ડાયાલિસિસમાં નવું કંઈ નથી, ખાલી એનોડ અને કેથોડ મૂકવામાં. આ જ પદ્ધતિમાં એનોડ અને કેથોડ મૂકી દેવું તો એને કહેવાય વિદ્યુત ડાયાલિસિસ કહેવાય, બરાબર. અને વિદ્યુત ડાયાલિસિસ અહીંયાથી હું અલગ કરતો છું, બરાબર આ રીતના. અને આટલું જે બતાવ્યું તે ખાલી વિદ્યુત ડાયાલિસિસ. એની અંદર ખાલી શું મૂકવામાં આવે તો કે આવી રીતના બે વિદ્યુત ધ્રુવો મૂકીને આ કામ આ બરાબર ડ્રો કરી લેજો. અને આ ડ્રો કરી લીધું હોય ને તો તમને આખી થિયરી લખતા કોઈ વાંધો આવશે નહીં. સમય જાવ હોય તો તમને આખી થિયરી લખતા કોઈ નહીં વાંધો આવે. મેં અહીંયાથી પાછી લીધી દો દીધી છે, મિક્સ નહીં થઈ જાય એટલા માટે. તો બરાબર ફોટો બી તમે ડ્રો કરી શકો. આટલો પોર્શન જે અહીંયા બતાવ્યું હોય એ વિદ્યુત ડાયાલિસિસનો છે. એનો છે વિદ્યુત ડાયાલિસિસનો. ખાલી વિદ્યુત ધ્રુવો ઉભા કરવાનો. વિદ્યુત ધ્રુવો ઉભા કરવાથી વિદ્યુત વિભાજ્યના આયનો જે ખરા તે એનોડ અને કેથોડ ઉપર ફટાફટ ખેંચાઈ જાય અને તેને કારણે શુદ્ધિકરણ ફટાફટ કરી શકાય. એને કહેવાય વિદ્યુત ડાયાલિસિસ. ઓકે દીકરાઓ, થેન્ક યુ.